મહિલાઓને મુખ્યમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આજરોજ ભુજ ખાતે ભાજપ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડોક્ટર દીપિકા સચિન સરડવાએ ભાજપની મહિલાઓની મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રદેશ મહિલાના અધ્યક્ષ બન્યા પછી ડોક્ટર દીપિકાબેને સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. કચ્છમાં બહેનોનો પ્રવાસ રાપરથી ચાલુ થયો અને વડાપ્રધાનશ્રીના કાર્યકાળને જે 20 વર્ષ પૂર્ણ થયા, તેમના સુશાસનને 7 તારીખે પૂર્ણ થયા, ત્યારે કચ્છના પ્રવાસમાં રાપર ખાતે ઉજ્જવલા યોજના અંતર્ગત જે પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 10 કરોડથી પણ વધુ ઉજ્જવલા યોજના, 10 કરોડથી પણ વધુ મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને જે ગેસ કનેક્શન આપ્યા છે, ત્યારે વડાપ્રધાનશ્રીના 7 તારીખે સુશાસનના 20 વર્ષ પૂર્ણ થતા આશરે 400 જેટલી મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો, જેથી આગળ બચાવ ખાતે પ્રવાસ કરવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી ઉજ્જવલા યોજનાનો 1220 બહેનોને, 122 મંડળને, 122 ગ્રુપને ચેક આપવામાં આવ્યા. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની આપણા પ્રધાનમંત્રીશ્રીની જે મહેચ્છા છે અને મહિલાઓ પોતે જ આત્મનિર્ભર બને તે માટેની પહેલ કરવામાં આવી છે. ડૉક્ટર દીપિકા સચિન સરડવા, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષા. ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા બન્યા પછી સમગ્ર ગુજરાતનો પ્રવાસ થયો. એમાં પ્રથમ વખત કચ્છ આવવાનું થયું. કચ્છમાં મહિલા મોરચાની બહેનો સાથેનો એક શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ રાખવો હતો, પરંતુ અમે મહિલાઓએ એક અધ્યક્ષ તરીકે મેં નક્કી કર્યું કે આપણે શુભેચ્છા મુલાકાત ફક્ત બહેનો સાથે બેઠક થાય એવી રીતે નહીં, પરંતુ અમારો પ્રવાસ રાપરથી ચાલુ થયો. તો અમે પ્રધાનમંત્રીજીના લોકસેવાના કાર્યને જે 20 વર્ષ પૂર્ણ થયા, એમના સુશાસનને 7 તારીખે 20 વર્ષ પૂર્ણ થયા ત્યારે કચ્છનો પ્રવાસ ચાલુ થયો. તો રાપર ખાતે ઉજ્જવલા યોજના અંતર્ગત જે પ્રધાનમંત્રીજીએ સમગ્ર ભારત દેશમાં 10 કરોડથી પણ ઉજ્જવલા યોજના અંતર્ગત 10 કરોડથી પણ વધારે મહિલાઓને સ્વાસ્થ્યની ચિંતા કરીને જે ગેસ કનેક્શન આપ્યા છે, ત્યારે રાપર ખાતે અમે લોકોએ 7 તારીખના પ્રધાનમંત્રીજીને સુશાસનના 20 વર્ષ પૂર્ણ થયા ત્યારે 400 બહેનોને ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ અપાવ્યો. એથી આગળ ભચાઉનો પ્રવાસ હતો ત્યારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં 1220 બહેનોને, એટલે કે 122 મંડળને, 122 ગ્રુપને ચેક આપ્યા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું આપણા પ્રધાનમંત્રીજીનું જે સ્વપ્ન છે કે આપણી બહેનો આત્મનિર્ભર બને, એમના માટેની પહેલ મહિલા મોરચાએ પણ ચાલુ કરી છે. એથી આગળ જે કહેવાય ને કે મોટા ભાગના કચ્છના તાલુકાઓ આવરી લીધા છે અને અત્યારે ભુજ ખાતે મહિલા મોરચાની કારોબારી છે, આ બેઠક છે, એમાં મહિલા મોરચાના અધ્યક્ષ જે કચ્છના છે એ ગોદાવરીબેન ઠક્કર સાથે એમની સંપૂર્ણ ટીમનો ખૂબ જ સહયોગ રહ્યો અને કે છેવાડાના બહેનો સુધી ઘર ઘર સુધી યોજનાઓ જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની છે, પ્રધાનમંત્રીજી અને મુખ્યમંત્રીજીએ જે યોજનાઓ અમારી બહેનો માટે જે લાવ્યા છે એમને ઘર ઘર સુધી કઈ રીતે પહોંચાડી, એના માટેથી મહિલા મોરચો માધ્યમ બનશે. અને આ સિવાય નવરાત્રિનું પર્વ ચાલુ હતું, માતાના મઢ ત્યાં આશાપુરા માના પણ દર્શન થયા, કોટેશ્વર ખાતે મહાદેવના પણ દર્શન થયા, નારણ સરોવર જયું, લખપત તાલુકામાં પણ મહિલા મોરચાની બેઠક થઈ, છેવાડાની બહેનો પણ આ યોજનાઓનો ઘર ઘર સુધી કઈ રીતે લાભ અપાવીશું એમના માટેની ચર્ચા વિચારણા થઈ અને નખત્રાણા ખાતે અમારો ખૂબ જ સફળ એક કાર્યક્રમ થયો, જ્યારે નખત્રાણાનું સંગઠનનો પણ અમને, તાલુકા પંચાયતનો બધાનો ખૂબ સહકાર રહ્યો, એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ.